विद्यार्थी मित्रों मारी यूट्यूब चैनल से मैथ एचीवर एमा तमारो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 10 द्विचल स्थिरांक समीकरण युग्म एनी अंदर द्विचल स्थिरांक समीकरण नथी अने एने रूपांतरित करवानुं छे द्विचल स्थिरांक समीकरण में अने पछी एना उकेल शोधवाना दाखलाओ जोईए। आजे विद्यार्थी मित्रों उदाहरण 18 जोईशुं। आपणे नीचेनुं सुरेख समीकरण ने द्विचल सुरेख समीकरण युग्ममां रूपांतरित करीने एनो उकेल शोधवानो छे। तमने बे समीकरण आपेला छे एना छेदमां एक्स माइनस वन वाई माइनस टू छे एटले आपेल समीकरण ए द्विचल सुरेख समीकरण कहेवाशे नहीं, छेदमां एक्स अने वाई छे એટલે આપણે એને પહેલા રૂપાંતરિત કરીશું અને પછી એનો ઉકેલ મેળવીશું। ધારો કે 1/x - 1 = a અને 1/y - 2 = b। વિદ્યાર્થી મિત્રો હવે રૂપાંતરિત સમીકરણ મળશે આપણને 5/x - 1 છે અને 1/x - 1 એટલે આપણે a ધારેલું છે, ઉપર અંશમાં 5 છે એટલે આપણે 5a થશે। શું થશે? 5a પ્લસ 6 ગુણક બીજા પદમાં ઉપર 1 છે અને છેદમાં y - 2 છે એટલે એની જગ્યાએ આપણે b ધારેલું છે એટલે એટલો b થશે બરાબર 2। આને નંબર 1 આપી દઈશું। એ જ રીતે બીજું સમીકરણ એના અંશમાં 6 છે એટલે 6a માઈનસ અંશમાં 3 છે निर्देश नहीं करो कि तमे आदेश रीते शोधो के लोभ नी रीते गणो के चौकड़ी गुणाकार नी रीते गणो। जो तमने अहीं प्रश्न में एवुं कीधुं होय के पर्टिक्युलर आ रीतनो उपयोग करो तो ए ज रीते गणवो पड़े, पण अहीं कोई निर्देश नहीं એટલે તમે ત્રણ રીતો છે એમાંથી કોઈ પણ તમને જે સરળ લાગે એ રીતે ગણી શકો છો। વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લોભની રીતનો ઉપયોગ કરીશું। અહીંયા તમે જોઈ શકો છો કે ચલ બી છે એની નિશાની જુદી જુદી છે એટલે એના સહગુણકો આપણે સરખા લાવીશું। તો સહગુણક સરખા લાવવા માટે સમીકરણ 1 ને 3 વડે ગુણવું પડશે। અને સમીકરણ 2 ને અહીંયા તો ઓલરેડી બીનો સહગુણક 3 છે જ એટલે 1 વડે ગુણવું પડશે। 1 વડે ગુણતા વિદ્યાર્થીઓ અહીંયા આ સમીકરણ 1 ને 3 વડે ગુણી નાખીએ 3 × 5 = 15 3 × b 3b 3 × 2 = 6 આને નંબર 3 આપી સમીકરણ એને 1 વડે ગુણવાનું છે એટલે કોઈ ચેન્જીસ આવશે નહીં એમાં એનું એ લખી નાખે। વિદ્યાર્થી મિત્રો જે ચલ સરખો કર્યો એના સહગુણક સરખા કર્યા એની નિશાનીઓ જુદી જુદી છે પ્લસ માઇનસ એટલે આપણે સમીકરણ 3 અને 4 નો સરવાળો કરી લઈશું। સમીકરણ 3 અને 4 નો સરવાળો કરતા અહીં રાખી દઈએ સરવાળો કરીશું 15a + 3b = 6 6a - 3b = 1 સરવાળો કરીશું ત્યારે કોઈની નિશાની બદલાશે નહીં, જે b છે એનો લોભ થઈ જશે 15 ને 6 = 21a = 6 ને 1 = 7 માટે a = 7/21 એટલે 7 × 21 1/3 આવશે। આ a જે છે એની કિંમત તમે સમીકરણ 1 અથવા 2 માં મૂકી શકો છો। વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ 2 માં મૂકીશું, સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 લખી દઈશું 6a - 3b = 1 એની જગ્યાએ 1/3 3 × 2 = 6 અને 2 = 2
વિદ્યાર્થી મિત્રો આ બે માં કેવી બાજુ જશે બે બાદબાકી માં જશે અને આ બાજુ -3b વધ્યો -3b બરાબર 1 માંથી 2 જાય તો -1 વધશે બંને બાજુથી -3b જશે 3b બરાબર 1 માટે b ની કિંમત પણ આવી 1/3 એક તૃતીયાંશ વિદ્યાર્થીઓ a અને b ની કિંમત મળી ગઈ આપણને હવે આપણે x અને y ની કિંમત શોધવાની છે આપણે જે ધારેલું હતું એ પાછું લઈએ 1/x -1 બરાબર a માટે a ની કિંમત લખીએ 1/3 3 1 વડે ગુણાકારમાં જશે અને x -1 1 જોડે આ બાજુ ગુણાકારમાં જશે ક્રોસ ગુણાકાર થશે હવે આ 1 પેલી બાજુ જશે એટલે માઈનસ તો પ્લસ થશે એટલે x ની કિંમત આવી 4 એ જ રીતે આપણે y બરાબર ધાર્યું હતું 1/y -2 બરાબર b b ની કિંમત લખી દઈએ એ જ રીતે અહીંયા પણ ક્રોસ થશે 3 1 3 અને y -2 ઇન્ટુ 1 બરાબર y -2 માટે y બરાબર 3+2 વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે x અને y ની કિંમત શોધી શકીએ ઉકેલ શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે કોયડા જોઈશું ઉદાહરણ 19 એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે તે હોડી તે જ નદીની અંદર 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર પ્રવાહની દિશામાં કાપે છે તો 13 કલાક લાગે છે એટલો સમય લાગે છે તો નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો પાણી સામેથી આવતું હોય અને આપણે જતા હોઈએ તો એ સામો પ્રવાહ કહેવાય અને પાણી વહેતું હોય અને એ દિશામાં આપણે જઈએ તો એ નદીનો પ્રવાહની દિશા કહેવાય તમને બધાને ખબર છે તમે સાયકલ જ્યારે ચલાવતા હોય ત્યારે તમારા સામેથી પવન આવે તો તમારી ઝડપ શું થઈ જાય ઓછી થઈ જાય અને જો તમે સાયકલ ચલાવતા હોય અને તમારા પાછળથી પવનનો ધક્કો આવે એટલે એ પવનની દિશામાં પ્રવાહની દિશામાં ધક્કો આવે તો તમારી ઝડપ સાયકલની વધી જાય એ જ લોજિક અહીંયા વાપરવાનું છે પહેલા આપણે ધારી લઈશું કે ધારો કે હોડીની ઝડપ x કિલોમીટર અને નદીના પ્રવાહની ઝડપ y કિલોમીટર છે હોડીની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બે કન્ડિશન વિચારીએ એક કન્ડિશન સામા પ્રવાહની વિચારીએ સામા પ્રવાહે હોડીની ઝડપ નદીની અંદર પાણી સામેથી આવે છે અને હોડી જાય છે એ સામે પાણી કાપીને જાય છે ત્યારે હોડીની ઝડપ શું થશે x -y કિલોમીટર પ્રતિ કલાક કેમ એવું અહીં માઇનસ વાય લખ્યું કેમ કે x કિલોમીટર પ્રતિ કલાક તો શું હતી હોડીની ઝડપ હતી અને સામેથી પાણી આવે છે તો એ પાણીની ઝડપ y છે શું છે y છે તો હવે એ પાણી હોડીની ઝડપને શું કરશે ઓછું કરશે એટલે સામા પ્રવાહે હોડીની ઝડપ ઘટે y કિલોમીટર x -y કિલોમીટર પ્રતિ કલાક થશે અને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ એટલે કે પાણી જાય છે અને એમ જ હોડી જાય છે તો પ્રવાહની ઝડપ હોડીની ઝડપમાં ઉમેરાઈ જશે
હોડીની ઝડપ x હતી પ્લસ પાણી પણ હોડીની દિશામાં જ જાય છે હોડી જાય છે એ દિશામાં એટલે એટલી ઝડપ શું થઈ જશે પ્રવાહની ઝડપ હોડીની ઝડપમાં ઉમેરાઈ જશે વિદ્યાર્થી મિત્રો આટલું સમજી ગયા તો આપણો દાખલો સરળ બની જશે ફરીથી ધારો કે હોડીની ઝડપ શું હતી x કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની ઝડપ આપણે y કિલોમીટર પ્રતિ કલાક ધારી લીધી સામો પ્રવાહ એટલે પાણી હોડી જાય છે એની સામેની દિશામાં આવે છે એટલે હોડીની ઝડપ શું થશે ઘટશે કેટલી ઘટશે x હતી એમાંથી નદીના પ્રવાહ જેટલી ઘટશે માઈનસ y અને પ્રવાહની દિશામાં જાય છે ત્યારે એની ઝડપ વધશે કેટલી વધશે તો કે પ્રવાહ જેટલી વધશે x હોડીની ઝડપ છે y એ નદીના પ્રવાહની ઝડપ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બે કન્ડિશન વિચારીએ પહેલી કન્ડિશન જોઈએ એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર જાય છે અને નદીના પ્રવાહમાં 44 કિલોમીટર અંતર કાપતા 10 કલાક લાગે છે હવે આ જે પ્રશ્નનો પહેલો કુટ પ્રશ્ન છે એને ઉકેલીએ 30 કિલોમીટર સામા પ્રવાહે જાય છે તો 30 કિલોમીટર અંતર સામા પ્રવાહે કાપતા લાગતો સમય હોડીને 30 કિલોમીટર અંતર સામા પ્રવાહે કાપતા લાગતો સમય એને આપણે T1 કહી દઈએ T1 અને તમે સમયનું સૂત્ર જાણો છો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ અંતર ભાગ્યા ઝડપ માટે T1 કેટલું અંતર કાપશે તો કે 30 કિલોમીટર એની ઝડપ કઈ સામા પ્રવાહ વાળી ઝડપ કઈ તો કે x - y તો છેદમાં x - y થશે એ જ રીતે 44 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં જાય છે લખીશું હોડીને 44 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા લાગતો સમય એને આપણે T2 કહી દઈશું કેટલું અંતર કાપવાનું છે તો કે 44 કિલોમીટર કઈ દિશામાં તો કે પ્રવાહની દિશામાં તો પ્રવાહની દિશાની ઝડપ કઈ તો કે x + y તો આના છેદમાં શું આવશે x + y વિદ્યાર્થી મિત્રો પહેલી કન્ડિશન જ ચાલે છે અત્યાર સુધી 30 કિલોમીટર સામા પ્રવાહે જવાનું છે અને 44 કિલોમીટર પ્રવાહની દિશામાં જવાનું છે હોડીને આ બંને ભેગું થાય તો 10 કલાક જેટલો સમય લાગે છે હવે આપણે લખીશું પરંતુ હોડીને 10 કલાક જેટલો સમય લાગે છે આ બંને 30 કિલોમીટર અને 44 કિલોમીટર અંતર પ્રવાહ સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં એક આપતા હોડીને 10 કલાક જેટલો સમય લાગે છે એનો મતલબ શું થયો કે આ બંનેનો સરવાળો T1 + T2 બરાબર 10 હવે આપણે T1 ની જગ્યાએ લખી દઈશું 30 ના છેદમાં x - y અને T2 ના છેદમાં લખીશું 44 ના છેદમાં x + y બરાબર 10 આને નંબર આપી દે 1 હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે છેદમાં x અને y આવી ગયો છે એટલે દ્વિતલ સુરેખ સમીકરણ કહેવાશે નહીં પરંતુ આપણે એને ફેરવવું પડશે પરંતુ આપણે આ કન્ડિશન ઉપરથી આ રીતનું સ્વરૂપ લાવ્યા છે હવે તે જ પ્રમાણે બીજી શરત જોઈએ જો 40 કિલોમીટર સામા પ્રવાહે તે જ પ્રમાણે 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક લાગે છે કલાક થાય છે માટે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ઉપરથી ડાયરેક્ટ આ પ્રમાણેનું સ્વરૂપ લખીશું 44 કિલોમીટર સામા સોરી 40 કિલોમીટર સામા પ્રવાહે જવાનું છે
એટલે 40 અને એના છેદમાં એની ઝડપ કઈ સામા પ્રવાહની ઝડપ કઈ તો કે x - y પ્લસ કેમ કે ભેગું થઈને 13 કલાક થાય છે એટલે પ્લસ લખ્યું છે એ પ્રમાણે 55 કિલોમીટર પ્રવાહની દિશામાં અને છેદમાં એની ઝડપ પ્રવાહની દિશા વાળી x + y બરાબર 13 આ થયું બીજું સમીકરણ એક અને બે સમીકરણ મળી ગયા હવે છેદમાં x - y અને x + y છે એટલે આપણે ધારી લઈશું ધારો કે 1 x - y = a અને 1 x + y = b હવે આપણો પરિવર્તિત સમીકરણ મળશે આપણને વિદ્યાર્થી મિત્રો આપણને નદીના પ્રવાહની ઝડપ અને હોડીની ઝડપ શોધવાની છે એટલે x અને y શોધવાનો છે હવે આપણું પરિવર્તિત સ્વરૂપ આ રીતનું થશે 1 x - y બરાબર આપણે શું ધારી લીધું a અને અંશમાં કેટલા છે 30 એટલે 30 a + 44 અને છેદમાં x + y બરાબર b ધારી લીધું 44 b બરાબર 10 આને નંબર આપી દઈએ 3 એ પ્રમાણે આ બીજું સમીકરણ છે a નું પરિવર્તિત સ્વરૂપ આ રીતનું થશે 40 a प्लस 40 ए प्लस 55 बी बराबर 13 આ થયું ચોથું સમીકરણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે લોભની રીતનો ઉપયોગ કરી દીશું અહીંયા કોઈ રીત કીધી નથી લોભ આદેશ ચોકડી ગુણાકાર ત્રણમાંથી ગમે તે રીતનો ઉપયોગ કરી શકાય આપણે એ ના સહગુણકો સરખા લઈશું અહીંયા 30 છે અને 40 છે એટલે 120 લઈશું 120 લાવવા માટે સમીકરણ 3 ને 4 વડે અને સમીકરણ 4 ને 3 વડે ગુણતા સમીકરણ 3 ને 4 વડે અને સમીકરણ 4 ને 3 વડે ગુણતા સમીકરણ 3 છે 4 વડે ગુણી નાખીએ 30 4 120 એ 44 ગુણ્યા 4 16 નો છગડો વધી 1 176 અને 40 આને નંબર આપી દઈએ 5 10 4 40 ઓકે સમીકરણ 4 ને 3 વડે ગુણી નાખીએ 3 4 12 120 55 30 165 અને 13 30 39 આને નંબર આપી દઈએ 6 ઓકે હા સરસ હવે આપણે લોક કરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો કે જે ચલનો સહગુણક આપણે સરખો કર્યો એની દિશાની વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમીકરણ 5 અને 6 એની બાદબાકી કરી નાખીશું 20 120 એ 120 એ બંનેની દિશાનો પ્લસ છે એટલા માટે અને 40 મોટા છે અને 39 નાના છે એટલે સમીકરણ 5 માંથી 6 બાદ કરતા 120 a 176 b बराबर 40 120 a 165 b बराबर 39 बाद बाकी करवानी छे એટલે નિશાનીઓ આપણે બદલી નાખીશું પ્લસ છે તો માઈનસ અને પ્લસ છે તો માઈનસ a નો લોભ થઈ ગયો 176 માંથી 165 જાય તો 6 અને 5 11 11 b વધશે અને અહીંયા 1 માટે b બરાબર 1 ના છેદમાં 11 હવે આ b ની કિંમત તમારે સમીકરણ 3 અથવા 4 માં મૂકવાની છે b બરાબર 1 ના છેદમાં 11 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 લખી દઈએ 30 a 44 b बराबर 10 1 ना छेद में 11 11 चौक 44 હવે આનું સાદું રૂપ આપી દઈશું 30a + 4 વધ્યા અહીંયા અને 10
चार पहली बाजू जैसे दस बाजू बाद बाकी मां त्रीस ए बराबर छ माटे ए बराबर छ ना छेद मां त्रीस माटे ए बराबर छ पंचा त्रीस एटले एक पंचमांश। विद्यार्थियों आपणे x अने y शोधवानो छे तो हवे आपणे जे धारेलुं हतुं ए पाछुं लाईशुं। शुं धारेलुं हतुं? वणकोण x माइनस y बराबर a अने वणकोण x प्लस y बराबर b। ओके माटे वणकोण x माइनस y बराबर एक ना छेद मां पांच एनी किंमत एक पंचमांश पांच क्रॉस गुणाकार में जैसे पांच एक पांच अने आपन क्रॉस में जैसे એટલે x माइनस y बराबर पांच आने नंबर आप दिए सात नंबर नु समीकरण। અહીંયા આપણે ફરીથી લોપ કરવો પડશે એ જ રીતે અહીંયા એક ના છેદમાં 11 માટે x પ્લસ y બરાબર 11 આને નંબર આપી દઈએ 8। આપણને ફરીથી બે સમીકરણ મળ્યા 7 અને 8 એનો લોપ કરી દઈએ સરવાળો કરી દઈશું કેમ કે અહીંયા y જે ચલ છે એની દિશાને જુદી જુદી છે। સમીકરણ 7 અને 8 નો सरवाड़ो करता x माइनस y बराबर पांच x प्लस y बराबर अग्यार y नो लोग करी दीजिए माटे 2x बराबर अग्यार ने पांच सोल माटे x बराबर सोल भाग्या बे माटे x बराबर आठ। विद्यार्थी मित्रों अपन ने एक कीमत मिली गई हवे आपणे आज छे x ની કિંમત એ સમીકરણ 7 અથવા 8 માં મૂકી દઈશું તો y મળી જશે। હવે x બરાબર 8 ની કિંમત સમીકરણ 8 છે એમાં મૂકી દઈશું x પ્લસ y બરાબર 11 x ની જગ્યાએ 8 મૂકી દઈએ माटे y बराबर 11 માંથી 8 જાય તો 3 x એ શું હતું હોળીની ઝડપ માટે સ્થિર પાણીમાં હોળીની ઝડપ 11 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક થાય। विद्यार्थी मित्रों અહીંયા x બરાબર આપણે જવાબ આવ્યો છે 8 8 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક થશે। વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.6 પ્રશ્ન 2 નીચેની સમસ્યાઓ પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં રચવાનું છે અને એનો ઉકેલ શોધવાનો છે। ઋતુ એનો પહેલો દાખલો છે ઋતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપે છે અને એને 2 કલાક જેટલો સમય લાગે છે અને પ્રવાહની સામેની દિશામાં એ 4 કિલોમીટર અંતર કાપે છે અને 2 કલાક જેટલો સમય લાગે છે તો ઋતુની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધવાની છે। ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે। સ્થિર પાણીમાં ઝડપ શોધવાની છે ઋતુની અને પ્રવાહની ઝડપ શોધવાની છે। વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે દાખલો જોયો એ જ પ્રમાણે પ્રવાહની દિશામાં જઈએ तो झड़प वधे अने प्रवाहनी सामेनी दिशामां जईए तो आपणी झड़प घटे तो ऋतुनी प्रवाहनी दिशामां झड़प x + y किलोमीटर प्रति कलाक थशे
પ્રવાહની દિશામાં પાણી જાય છે એ દિશામાં જાય તો ઝડપ વધે અને સામા પ્રવાહની દિશામાં ઝડપ ઘટશે x માઈનસ y કિલોમીટર પ્રતિ કલાક થશે બંને ઝડપ લખાઈ ગઈ પ્રવાહની દિશામાં અને પ્રવાહની સામેની દિશામાં હવે આપણે પ્રથમ શરત જોઈએ ઋતુની પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપતા 2 કલાક જેટલો સમય લાગે છે અહીં આવે લખીશું પરંતુ ઋતુને પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપતા 2 કલાક જેટલો સમય લાગે છે માટે સમય શું કહીશું t1 કહીશું બરાબર અંતર ભાગ્યા ઝડપ સમય કેટલો લાગે છે અહીંયા 2 કલાક તો 2 અંતર કેટલું છે તો કે 20 કિલોમીટર અને પ્રવાહની દિશામાં જાય છે એટલે પ્રવાહની દિશાની ઝડપ કઈ તો કે x + y વિદ્યાર્થી મિત્રો આ x + y અંશમાં જશે 2 છેદમાં આવશે 20 ના છેદમાં 2 માટે x + y = 10 * 20 આ પહેલું સમીકરણ બની ગયું તેજ પ્રમાણે હવે બીજી શરત ની વિચારીએ સામેની દિશામાં ઋતુને સામા પ્રવાહે 4 કિલોમીટર અંતર તેજ પ્રમાણે ઋતુને સામા પ્રવાહે 4 કિલોમીટર અંતર કાપતા 2 કલાક થાય છે માટે અને આપણે t2 કહી દઈએ t2 બરાબર અંતર ભાગ્યા ઝડપ અહીંયા પણ સમય કેટલો લાગે છે તો 2 કલાક અંતર કેટલું કાપે છે 4 કિલોમીટર અને એની ઝડપ સામા પ્રવાહની ઝડપ આપણે કઈ છે તો કે x - y તો છેદમાં શું લખીશું આપણે x - y અંશમાં જશે અને આ 2 ક્યાં જશે 4 ના છેદમાં 2 * 4 આ થયું આપણું બીજું સમીકરણ વિદ્યાર્થી મિત્રો તમે સમીકરણ 1 અને 2 જોઈ શકો છો દ્વિચલ સ્વરૂપ સમીકરણ યુગમાં છે જ તો હવે આપણે ત્રણ રીતો છે એમાંથી ગમે તે એક રીત વાપરીશું તમે જોઈ શકો છો અહીં y ની નિશાની પ્લસ અહીં y ની નિશાની માઇનસ સહગુણકો સરખા છે તો આપણે લોપની રીત કરી દઈશું અને બંને નિશાની જુદી જુદી છે y ની એટલે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા x + y = 10 અને x - y = 2 y નો લોપ થઈ જશે સરવાળો કરીશું તો x ને x 2x અને 10 ને 2 12 વિદ્યાર્થી મિત્રો હવે આપણને x ની કિંમત મળી જશે x ને કરતા બનાવીએ આ 2 છેદમાં જતા રહેશે માટે x = 6 આ x = 6 ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકી દઈશું આપણે સમીકરણ 1 માં મૂકીએ તો આપણને y મળી જશે 6 y = 10 - 6 એટલે y = 4 માટે x એ શું હતું ઋતુની સ્થિર પાણીમાં ઝડપ એ શું હતું x હતું કેટલી આવશે 6 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ એને આપણે y કીધું હતું એ આવશે 4 કિલોમીટર પ્રતિ કલાક થાય
विद्यार्थी मित्रों अहीं आ दाखलो पूर्ण